હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. કરંટ અફેર્સના વિડીયો લેક્ચર સિરીઝમાં આજે આપણે તારીખ 21 જુલાઈ 2018 થી તારીખ 31 જુલાઈ 2018 સુધીના ખાસ અગત્યના કરંટ અફેર્સની ચર્ચા કરીશું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ એ એક ખાસ અગત્યનો ટોપિક કહી શકાય. હવે ચાલુ કરીએ આ મંથના કરંટ અફેર્સ. કયા મંત્રાલયે ચાઇલ્ડ લાઇન 198 હેલ્પલાઇન શરૂ કરી છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, રાષ્ટ્રીય માનવાધિકાર મંત્રાલય કે પછી નીતિ આયોગ? તો જેનો સાચો આન્સર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના ઉપાધ્યક્ષ તરીકે હાલમાં રાજીવ કુમાર, જે કેન્દ્ર સરકારના મંત્રી તરીકે ફરજ બજાવે છે, જ્યારે રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકારના વિભાવરીબેન દવે પોતાની ફરજ બજાવે છે. ઓલિમ્પિક પદક વિજેતાઓને દર મહિને કેટલા રૂપિયાનું પેન્શન હવેથી મળશે? 25,000, 20,000 કે પછી 42,000? તો જેનો સાચો આન્સર છે 20,000. હવેથી દર મહિને 20,000 દરેક સ્પોર્ટ ખેલાડીઓને પેન્શન રૂપે મળશે. કેન્દ્ર સરકારના ખેલ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ છે. હાલમાં ભારત સરકાર પેન્શન ફોર મેરિટોરિયસ સ્પોર્ટ પર્સન યોજના અંતર્ગત 588 ખેલાડીઓ આ રીતે પેન્શન મેળવે છે. હવેથી ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક પદક વિજેતાઓને પ્રતિમાસ 20,000 પેન્શન મળશે. ઓલિમ્પિક અને એશિયાઈ ખેલોના વિશ્વકપ, વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને 16,000 રૂપિયાનું પેન્શન મળશે. જ્યારે ઓલિમ્પિક અને એશિયાઈ ખેલોના વિશ્વકપ, વિશ્વ ચેમ્પિયનશિપમાં રજત મેડલ વિજેતાઓ માટે રૂપિયા 14,000 પ્રતિમાસનું પેન્શન મળશે. આ જાહેરાત હાલમાં જ આપણા ખેલ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરે કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 જુલાઈ 2018 દિવસે કયા દેશની સંસદને સંબોધના પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા? એ રવાંડા, બી યુગાંડા કે પછી શ્રીલંકા? તો જેનો સાચો આન્સર યુગાંડા આવશે. યુગ્નેશ્વરમાં વન મહોત્સવની ઉજવણી ક્યાં કરવામાં આવી? પાટણનું પાટણ શહેર, બનાસકાંઠા જિલ્લાનું દોતા કે પછી કચ્છનું ભુજ? તો જેનો સાચો આન્સર કચ્છનું ભુજ શહેર આવશે. અહીંયા આ વનનું નામ રક્ષક વન તરીકે ઓળખવામાં આવશે. આ ખાસ અગત્યનું છે, જે યાદ રાખવું. પંચાયતમાં એટલે કે 2004 વન મહોત્સવ ગાંધીનગરમાં ઉજવાયું હતું, જેનું જે વનનું નામ પુનિત વન રાખવામાં આવ્યું હતું. 56 એટલે કે 2005 વન મહોત્સવ બનાસકાંઠાના અંબાજીમાં ઉજવાયો હતો, જે વનનું નામ માંગલ્ય વન રાખવામાં આવ્યું હતું. જ્યારે 68 એટલે કે 2017 વન મહોત્સવ સાબરકાંઠા જિલ્લાના દાઢાવામાં ઉજવાયો હતો, જે વનનું નામ વીરાંજલી વન રાખવામાં આવ્યું હતું. 10મું બ્રિક્સ શિખર સમિતિનું આયોજન ક્યાં થયું હતું? ભારત નું દિલ્હી શહેર, સાઉથ આફ્રિકાનું જોનિસબર્ગ શહેર કે રશિયાનું માસ્કો? તો જેનો સાચો આન્સર આવશે સાઉથ આફ્રિકાનું જોનિસબર્ગ. હવે મિત્રો, જે બ્રિક્સ એટલે શું? અહીંયા બ્રિક્સ એ 5 દેશોનો સમૂહ છે, જેમાં બી માટે બ્રાઝિલ, આર માટે રશિયા, આઈ એટલે ઇન્ડિયા માટે ભારત, સી એટલે કે ચાઇના અને એસ એટલે સાઉથ આફ્રિકા. આ 5 દેશોના સમૂહને બ્રિક્સ દેશના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. વિધવાઓ, દિવ્યાંગ વ્યક્તિઓને કઈ યોજના હેઠળ પેન્શન મેળવે છે? ગ્રામીણ રોજગાર યોજના, પ્રધાનમંત્રી નિઃસહાય પેન્શન યોજના કે પછી રાષ્ટ્રીય ઇન્દિરા રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના? તો જેનો સાચો જવાબ ઇન્દિરા રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના છે. હવે મિત્રો, જોઈએ વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ. અહીંયા આપ મેપમાં જોઈ શકો છો, જ્યાં આ ભારત છે, જ્યારે
વડાપ્રધાન બ્રિક્સ શિખરના સંમેલનમાં જે આફ્રિકાના ખંડમાં આવેલા આફ્રિકા, સાઉથ આફ્રિકા, રવાન્ડા અને યુગાન્ડા દેશની મુલાકાત લેવાના છે, જેમાં પ્રથમ રવાન્ડા, ત્યારબાદ યુગાન્ડા અને ત્યારબાદ સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરશે. હવે આપણે રવાન્ડા વિશે થોડુંક ચર્ચા કરી લઈએ. આપ નકશામાં, મેપમાં જોઈ શકો છો, આ રવાન્ડા અને તેની રાજધાની કિગાલી છે. રવાન્ડાના રાષ્ટ્રપતિ પાઉલ કાગમે છે, જ્યારે તેનું રવાન્ડાનું ચલણ રવાન્ડા ફ્રેન્ક છે. હવે યુગાન્ડા દેશ વિશે થોડુંક ચર્ચા કરી લઈએ. અહીંયા આપ મેપમાં જોઈ શકો છો, આ જે આફ્રિકા ખંડના દેશો છે, યુગાન્ડા. યુગાન્ડાની રાજધાની કંપાલા છે. ત્યાં રાષ્ટ્રપતિ યુવેરી મુસેવેરી છે, ઉપરાષ્ટ્રપતિ ગિલ્બર્ટ બુકિન્યા, જ્યારે પ્રધાનમંત્રી એપોલો સિમ્બમ્બી છે અને ચલણ યુગાન્ડા સિલિંગ છે. નેક્સ્ટ પ્રશ્ન, વર્લ્ડ હિપાટિટાઇસ દિવસ 2018માં ભારતમાં કઈ તારીખે ઉજવવામાં આવ્યો હતો? 24 જુલાઈ, 27 જુલાઈ કે પછી 28 જુલાઈ? તો જેનો સાચો આન્સર 28 જુલાઈ છે. ક્યા દિવસે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 28 જુલાઈ, 29 જુલાઈ કે પછી 30 જુલાઈ? તો સાચો આન્સર 29 જુલાઈ છે. આ 29 જુલાઈના દિવસે ઇન્ટરનેશનલ ટાઈગર ડે તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકન સ્વિમિંગ ચેમ્પિયનશિપ 100 મીટર બેક સ્ટ્રોકમાં કોણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? સરભ ગાયકવાડ, કેથલિન બેકરી કે કાયલી માસેનો? તો જેનો સાચો આન્સર કેથલિન બેકરી છે. આ કેથલિન બેકરી એ અમેરિકાના સ્વિમિંગના સ્પોર્ટમેન છે, સ્પોર્ટ લેડી છે, જે આપ ઇમેજમાં જોઈ શકો છો. કેથલિન બેકરી એ યુએસના વતની છે, જેમણે 100 મીટર બેક સ્ટ્રોકમાં ફક્ત 58 સેકન્ડ્સમાં 100 મીટરનો તરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હવે મિત્રો, આપણે તરણ સ્પર્ધાના પ્રકાર જોઈએ. તરણ સ્પર્ધાના બે પ્રકાર હોય છે, એક બે પ્રકારમાં યોજાય છે, એક મેલની અને એક ફિમેલની. મેલ તરણ સ્પર્ધામાં એક ફ્રી સ્ટાઇલ હોય છે, બેક સ્ટ્રોક હોય છે, બ્રેસ્ટ સ્ટ્રોક હોય છે અને બટરફ્લાય હોય છે. જ્યારે ફિમેલમાં ફ્રી સ્ટાઇલ, ત્યારબાદ બેક સ્ટ્રોક, બ્રેસ્ટ સ્ટ્રોક અને આ રિલે. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયો જોવા બદલ આપનો આભાર. વિડીયો આપણને કેવો લાગ્યો વિડીયોને લાઇક અને શેર કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરી ગુજરાત.